नमस्कार, फरी एक વખત આપણે આપણા પીરિયડમાં હાજર છીએ। છેલ્લે આપણે જે ભણ્યા હતા એની અંદર જો જોઈએ તો લેટ્સ નો ઉપયોગ કઈ રીતે થાય એના બે વાક્યો આપણે લીધા હતા। લેટ્સ ની અંદર જોયું હતું કે સેડ ટુ નું પ્રપોઝડ અથવા તો સજેસ્ટેડ ટુ થતું હતું, તો પ્રપોઝડ ટુ અને સજેસ્ટેડ ટુ। પછી ફરી એક વખત આપણે જોઈએ તો સંયોજક તરીકે ધેટ નો ઉપયોગ થતો હતો, બાકીમાં લેટ્સ છે એના સ્થાને જનરલી લેટ્સ એટલે અસ છે, અસ એટલે ધેમ, પણ અહીં આગળ મોડેલ એક્ઝિલરી શુડ નો ઉપયોગ આપણે કરીએ છીએ એટલા માટે દે કરી નાખીએ છીએ, અને અમુક સંજોગોમાં આપણે વી પણ કરી શકીએ છીએ। એની સાથે શુડ, શુડ સાથે વી વન, બાકીના ફેરફાર જો હોય તો એને આપણે યથાવત રાખેલા હતા, જે કારણા ફેરફાર, કરતાના ફેરફાર, આ બધા ફેરફાર આપણે જોયા હતા। હવે ત્રીજું વાક્ય જો લઈએ તો Let's help the aged one, चलो आपने वृद्ध ने मदद करिए। Said to, आ said to छे, ए said to नु आपने जोइए तो Govind suggested to Gopal, संयोजक that लागसे that। हवे आपणे आ let's छे जो एनी संधि छूटे पाड़िए तो एमांथी us अथवा we they we नु दे, एटला माटे आपणे लेशु के they कंईक कार्य करवा माटे हळवी सलाह इच्छा दर्शावा माटे शुड नो उपयोग थाय छे, अने शुड साथे हमेशना माटे मूळ रूप ज आवे, अने एटला माटे आपणे लई लईशुं अहींया आगळ। हेल्प द एज्ड वन, वाक्य पूरु थाय, अवतरण चिन्हो दूर थाय छे। Sister said to mom, let's visit the fun fair in the school afternoon। चलो बपोर पछी आपणे शाळाना आनंद मेळामां भाग अथवा तो मुलाकाते जईए, त्यारे जोशो तो फरी एक वखत अहींया सिस्टर एम नु एम ज जोवा मळशे। सेड टु, प्रपोज्ड करो अथवा सजेस्टेड करो, कोई पण तमने जे सेलू लागे એ તમારે અહીંયા લેવાનું છે। તો સિસ્ટર પ્રપોઝડ ટુ મમ, લેટ્સ છે એ પહેલા આપણે શીખી ગયા સંયોજક તરીકે ધેટ નો ઉપયોગ કરી, લેટ્સ છે, હવે લેટ્સ છે એટલે અહીં આગળ તમારે વી મૂકવું હોય તો પણ મૂકી શકો છો, દે મૂકવું હોય તો પણ મૂકી શકો છો,
should visit nu m rahe che the fun fair बाकी नु वाक्य कोई फेरफार विना एम नु एम थतु जोवा मळे छे। सन सेड टू पापा लेट्स Go to the library. चलो ने पुस्तकालय जाइए। अहीं आगळ जोशो तो son suggested to papa that they should गो एम नु एम ज रहे छे। बाकी नु वाक्य एने फॉलो करतु जोवा मळे छे। पांच वाक्यो लेट्स ना लीधा पछी तमारा स्वाध्यायो नी अंदर ग्रामर मा आवा पुष्कळ वाक्यो आपेला छे, घणा बधा छे। जो एने तमे सोल्व करवानो प्रयत्न करशो तो मारु माननुं छे तमने चोक्कस आवडी जशे। हवे आपणे लेवा जई रह्या छीए आपणो छेल्लो पार्ट, पार्ट सेवन, डायरेक्ट एंड इनडायरेक्ट एक्सक्लेमेटरी सेंटेंस। एक्सक्लेमेटरी सेंटेंसेस जेने आपणे उद्गार वाक्य कहीए छीए। उद्गार वाक्य अथवा उद्गार वाक्य रचना। आनी पहेला आपणे एक इम्पेरेटिव सेंटेंस शीखी गया छीए। आ इम्पेरेटिव सेंटेंस नी अंदर जो आपणे जोई गया छीए કે સેડ ટુ છે એ જે પ્રકારની આજ્ઞા આજ્ઞાર્થ વાક્યમાં આપવામાં આવે એ પ્રમાણે ફેરફાર થતો હતો। જો સલાહ હોય તો સેડ ટુ નું એડવાઇસ થતું હતું, જો વિનંતી હોય તો સેડ ટુ નું રિક્વેસ્ટેડ થતું હતું। તો એ જ રીતના આ ઉદ્ગાર વાક્યોની અંદર પણ સેડ ટુ છે એ નીકળે જ એક્સક્લેમ્ડ વિથ લાગશે। અને આ એક્સક્લેમ્ડ વિથ છે એમાં જે પ્રકારનો ભાવ હશે એ પ્રકારનો ભાવ શેડ ટુ નું રૂપાંતર થશે એમાં મૂકવામાં આવશે। તો ઉદ્ગાર વાક્ય એટલે એક પ્રકારના એવા ભાવ છે કે જે ભાવને આપણે ચોક્કસ સમય એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે અહીં આગળ રજૂ કરતા હોઈએ છીએ અથવા આપણે બોલતા હોઈએ છીએ, પરંતુ બોલતા ચોક્કસ પ્રમાણે હૃદયથી હોય છે, નાભી ઉડાણથી નીકળે છે। કેટલી સુંદર મજાની સુગંધ આવી, કેટલી વાસ આવી, વાસ કોઈથી સારી હોય નહીં। કેવું સુંદર મજાનું મેઘધનુષ્ય છે, કેટલું ખરાબ ચિત્ર દોર્યું છે। તો આવી રીતના શેડ ટુ છે એ શેડ ટુ ઉદ્ગાર પ્રમાણે પરિવર્તન થાય છે। દાખલા તરીકે ઉદ્ગારની અંદર વખાણ જોવા મળે તો આ શેડ ટુ છે, શેડ ટુ નું આગળ એક્સક્લેમ્ડ લાગશે
exclaimed which હવે જ્યારે exclaimed લખશે ત્યારે તમારો જે અહીં આગળ ભાવ છે એને કોઈ ડીકે ઈડી પ્રત્યય લાગતો નથી exclaimed હોય તો વખાણ હોવાથી praise માની લો કે વખાણ ના બદલે અહીં આગળ આશ્ચર્ય છે તો આ સેટ ટુ એનું એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ થઈ જાય છે આશ્ચર્ય થાય છે સરપ્રાઈઝ થઈ જાય છે આ પછી જો જુઓ તો અણગમતું હોય આ અણગમતું હોય તો આ એક્સક્લેમ્ડ છે એનું થઈ જાય છે એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ થઈ જાય છે પછી માની લો કે લાગણીનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ લવ થઈ જાય છે દુઃખનો ભાવ હોય તો દુઃખના ભાવ માટે એક્સક્લેમ્ડ વિથ સોરો સોરો ફૂલી પછી સહાનુભૂતિનો ભાવ હોય સહાનુભૂતિ નો ભાવ જોવા મળે તો એક્સક્લેમ્ડ વિથ સિમ્પથી તો આવા જુદા જુદા ભાવ છે એ આમાં આપણને જોવા મળે છે હજુ આગળ જોઈએ તો વાક્ય ઉદ્ગાર માંથી વિધાન બને છે વિધાન બને છે કનેક્ટિવ કનેક્ટિવ હેટ નો ઉપયોગ થાય છે that no ઉપયોગ થાય છે ફરી એક વખત આપણે જોઈએ છીએ let's માં that exclamatory માં that વિધાન વાક્ય માં that ત્રણ જગ્યાએ that two તો two છે એ imperative માં two request માં two let રિક્વેસ્ટ એમાં ટુ બે જગ્યાએ ટુ પછી ઇફ અથવા વેધર ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય તો વેધર ડબલ્યુ એચ અથવા હા હોય તો પોતે જ કનેક્ટિવ નું કામ કરે છે આમ જુદી જુદી જગ્યાએ વાક્ય પ્રમાણે કનેક્ટિવ નો ઉપયોગ થાય છે તો કનેક્ટિવ તરીકે પાછું ધેટ આવે છે અને પછી જો જોઈએ તો વાક્ય વિધાન બને ત્યારે વેરી રિયલી એક્ચ્યુઅલી ઇન્ડીડ જેવા ક્રિયા વિશેષણોનો ઉપયોગ થાય છે આ પછી વાક્ય માં વોટ હોય તો વોટ અ અથવા વોટ એન વિશેષણ પ્રમાણે મુકાય છે
મુકાય છે વિશેષણ પ્રમાણે મુકાય છે તો એ જ રીતના વાક્યની અંદર વાક્યમાં હાવ હોય તો એન વપરાતું નથી એટલે કે આર્ટિકલનો ઉપયોગ થતો નથી બાકીના ફેરફાર બધા યથાવત રહે છે હવે આ યથાવત રહે છે એટલે બાકીના ફેરફાર દાખલા તરીકે दाखला तरीके जो जुए तो वाक्य एक लिए तो आपने डॉटर सेड टू पापा व्हाट ए नाइस रेनबो That is પહેલું મેઘ ધનુષ્ય કેટલું સુંદર મજાનું છે તો આપણે જોયું કે સુંદર મજાનું છે એ કહેવામાં એના વખાણ જોવા મળે છે અને એટલા માટે આપણે જોશું તો daughter said to છે એ said to નું આપણે exclaimed with lesu exclaimed with praise to exclaimed with praise papa biju step to ke connective tarike karo upyog thai che that નો ઉપયોગ થતો જોવા મળે છે એટલે આપણે that પાછું લેશું praise papa that ફરી એક વખત આપણે જોઈએ છીએ કે એક that લીધું એક અહીંયા demonstrative pronunciation that આવે છે ઇંગ્લિશ માં demonstrative pronunciation તો કે this that this those it demonstrative દર્શક સર્વનામ જેને આપણે હાથ અથવા આંગળીથી દર્શાવી શકીએ છીએ તો એ હોવાથી ફરી વખત આપણે કહેશું કે what a nice rainbow that is તો that પાછું that પરંતુ demonstrative છે અહીં આગળનું was યથાવતમાં આવશે કાળા ફેરફાર that was what very છે એનો વી વ્યંજન છે એટલે આર્ટિકલ એમ નામ જળવાઈ રહેશે that was a very nice વિશેષણ છે એ પછી લાગશે a very नाइस पची सब्जेक्ट रेनबो वाक्य विधान થઈ ગયું અહીંયા જોશો તમે તો વાક્ય ઉદ્ગાર છે આ ઉદ્ગાર વાક્યનું વાક્ય વિધાન થઈ ગયું ફરી એક વખત આપણે જો જોઈએ તો પાપાને દીકરી કહે છે સેડ ટુ નું એક્સક્લેમ્ડ પ્રશંસા હોવાથી વખાણ હોવાથી પ્રેઝ છે એટલે એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ કર્યું પાપા સંયોજક લગાડ્યું ધેટ કોઈ એમ કહે છે બે ધેટ લગાડ્યા નહીં એક ધેટ કનેક્ટિવ છે બીજું ધેટ દર્શક સર્વનામ છે એ જ છે એનો કાળ પ્રમાણે વોઝ કર્યું આ વેરી નાઇસ રેનબો વાક્ય આમ બને છે daughter exclaimed with praise papa that was a very nice rainbow
विपुल सेड टू जोसेफ, हाउ difficult one day match we won yesterday. गई काले आपने केटली बदी अग्री कही सकाय एवी मैच ने जीत्या, આશ્ચર્યનો ભાવ છે અને ત્યારે આપણે અહીંયા સરપ્રાઈઝ નો ઉપયોગ કરશું અને વાક્ય આમ બને છે. વિપુલ એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ exclaimed with surprise Joseph. સંયોજક લાગશે that, ફરી એક વખત અહીં આપણે જોયું સંયોજક that લગાડ્યું તો અહીંયા ઘડે લાગશે that. હવે આપણે લઈશું હાઉ ડિફિકલ્ટ વન ડે મેચ વી વન, તો અહીંયા આગળ લઈશું ધેટ વી, વીનું આપણે ફરજિયાત કીધું છે ધેશ કરી દેવાનું અને વીનું બનાવી નાખ્યું ધે, તો ધે વાત છે અહીંયા આગળ વન, સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ થાય તો સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં ફરે છે. હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે લેશું આપણે કે દે હેડ વન નું રહે છે વન, વેરી લીધા કરવાનું ઇન્ડીડ છે રિયલી છે સોરી એકચ્યુઅલી છે રિયલી છે એ કઈ ન લ્યો ને વેરી એકદમ સેલામ સેલું છે એ જ લીધા કરો તો વન. વેરી ડિફિકલ્ટ બાકીનું બધું પાછળનું એમ નામ, પરંતુ યસ્ટરડે આઈ આગળ નજીકતા દર્શાવતો શબ્દ દૂરતા દર્શાવે છે અને એટલા માટે જો આપણે જોશું તો difficult one day match yesterday the previous day. વાક્ય પૂર્ણ થાય છે. દાખલા તરીકે ત્રીજું વાક્ય લઈએ તો મેડમ સીડ ટુ ટિંકુ હાઉ ડર્ટી પિક્ચર યુ ડ્રુ તે કેટલું ખરાબ ચિત્ર જોયેલું છે. ઘણી વાર એમ પણ બને મેડમ સે ટુ હાવ ડર્ટી હેન્ડ રાઇટિંગ ઇઝ યોર એમ પણ બોલી શકે નથી ગયું. ત્યારે તમે જોશો તો અહીં આગળ મેડમ એક્સક્લેમ્ડ વિથ
જો ન ગમતું હોય તો આપણે જોઈ ગયા ડિસ્કસ્ટ લેવાનું છે વિથ ડિસ્કસ્ટ મેડ અ ટિંકુ સંયોજક લાગશે ધેટ યુ યુ એટલે ટિંકુ ટિંકુ એટલે પ્રથમ ક્રમનો યુ હોવાથી કર્તા વિભક્તિ ત્રીજો પુરુષ એક વચન પુરુષ જાતિ એટલા માટે આપણે આગળ હી પરંતુ અહીં આગળ આ ડ્રુ છે તો ફરી એક વખત અહીં આગળ જોયું હતું વન હતું ભૂતકાળ તો સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ અથવા હેડ પ્લસ વે થ્રી લેશો તો હી હેડ ડ્રોવન વેરી ડર્ટી પિક્ચર આ રીતે વાક્ય છે એ પૂર્ણ થાય છે ઓન યોર વિના કેટલા સુંદર મજાના ઓર્ફિયસ યુરિડિસ પતિ પત્ની જૂના પાઠનું વાક્ય છે એમાં ઓર્ફિયસ છે એ સંગીતકાર જેવું સંગીત વગાડતો હોય પોતાનું વીણા વાદન એટલું મધુર કરતો હોય કે એની અંદર આ યુરિડિસ છે એ તન મસ્તક થઈ જતી વખાણ કરે છે પતિના વખાણ પત્ની કરે છે લાગણી પ્રેમ છે અને એટલા માટે તમે જોશો યુરિડિસ એક્સક્લેમ્ડ વિથ લવ ઓર્ફિયસ સંયોજક લાગશે ધેટ અહીં આગળ યુ યુ એટલે ઓર્ફિયસ ઓર્ફિયસ એટલે હી તો વોટ આ મેલેડિયસ મેલેડિયસ એટલે સુમધુર મેલડી એટલે મધુર મેલેડિયસ મધુરતા વાળું તો હી સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ તો પ્લે થઈ જાય પ્લેડ યુ યોર તો ધેટ હી પ્લેડ આપણે લઈ લેશું આ વેરી મેલોડિયસ ટ્યુન્સ ઓન અહીંયા આગળ યુ તો યોર થાય છે અહીંયા આગળ યુ નું થઈ ગયું હી તો આ યુ છે એનું હી બને તો ઓન હિઝ વીણા વાક્ય છે એ પૂર્ણ થાય છે
પોલીસ વાળો છે એ પીએસઆઈ ને વિગત આપતા કહે છે કેટલો ભયંકર અકસ્માત છે આજે સવારે પેલા બાઇક સવારનો છે એ થયો હતો ફરી એક વખત આપણે જો અહીંયા જોઈએ તો ધ પોલીસમેન એક્સક્લેમ્ડ વિથ કંઈક એને સહાનુભૂતિ થઈ છે સિમ્પથી એક્સક્લેમ્ડ વિથ સિમ્પથી ત્યારે આપણે જોશું વિથ સિમ્પથી પીએસઆઈ સંયોજક લાગશે ધેટ હવે આપણે એ લેશું કે ધેટ What a dangerous accident of the bike સવાર happened this morning. હવે આપણે ફરી એક વખત નજીકતા દર્શાવતો શબ્દ દૂરતા દર્શાવે છે એટલા માટે this નું પાછું લઈ લેશું that. તો એક that સંયોજક છે બીજું that છે નજીકતા દર્શાવતો શબ્દ દૂરતા દર્શાવે છે તો this morning આપણે લેશું this morning એનું that morning that morning આ આર્ટિકલ લેવાનો ને a very dangerous accident happened નો કાળ કયો છે સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ ડેન્જરસ એક્સિડેન્ટ હેડ હેપન્ડ નું રહે છે હેપન્ડ પાછું અહીંયા તમે જોશો કે હેપન્ડ ધ બાઇક રાઇડર વાક્ય અહીંયા આગળ પૂર્ણ થતું જોવા મળે છે ફરી એક વખત આ વાક્યો પણ તમને ગ્રામરની અંદર આપેલા જ છે અને ગ્રામરની એક્સરસાઇઝો જો તમે કરશો તો ગ્રામરની એક્સરસાઇઝની અંદર અપ ટુ એન્ડ આપણે અત્યાર સુધીમાં વાક્ય વર્તમાન કાળથી લઈ અને અહીં આગળ એક્સક્લેમેટરી સેન્ટેન્સ સુધીના વાક્યો લીધા વચ્ચે WH અને એ પ્રમાણેના પેરેગ્રાફ લીધા હજુ આના પણ પેરેગ્રાફ આપણે લેવાના છે એક માર્ક તૂટવો ન જોઈએ પ્રેક્ટિસ ખૂબ કરજો ખૂબ મહેનત કરજો મહેનત માટે કીધું છે કે નો ક્વેશ્ચન ફોર હાર્ડ વર્ક જે સખત મહેનત કરે છે એના માટે નોટ મેન બટ પર્સન એક્ટ એટલા માટે હવે તમે જોશો તો ધ્યાન રાખજો ઘરે રહેજો સલામત રહેજો જય મહારાજ